أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم اللهم وال من والاه وعاد من عاداه وانصر من نصره واخذل من خذله. عزیزان محترم، عید غدیر نے عید اعظم عید اکبر نزدیک છે અને આપણે બધાએ આ ઈદનો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છીએ। ओलमा अपना कहे छे के सौथी वधारे तमारे जे ईद माटे एहतमाम करवो जोईए ते ईद ईदे गदीर छे। आपणे तमाम ईद ने महत्व आपे छे कोई शक नथी, पण खुद मासूमीन अलैहिमुस्सलाम नी सीरत अने मासूमीन अलैहिमुस्सलाम तरफथी वारिद थयेली रिवायतो અને ઓલમાની સીરતમાં ઓલમાના કોલમાં આપણને મળે છે કે તમે સૌથી વધારે ઈદે ગદીર માટે એહતમામ કરો, ઈદે ગદીર માટે તમે ફિઝાને સાઝગાર કરો, લોકો સુધી ગદીર પહોંચાડો। એના માટે આપણી બધાની જિમ્મેદારી છે, આપણે બધાએ કોશિશ કરવાની છે। એટલા માટે તમે જે હું આજે એ રિવાયતો તમારી સમક્ષ બયાન કરવા ચાહું છું, યકીન તમે સાંભળી આવી હશો, પણ કારણ કે ઈદે ગદીર છે અને ઈદે ગદીર માટે આપણે આ કોશિશ કરવી જોઈએ, આપણે ઇન્સાન છીએ, આ રિવાયતોને વારંવાર દોહરાવીએ જેથી માસુમીન અલેહમુસલામ શું કરતા અને માસુમીન આપણાથી શું ચાહે છે ઈદે ગદીર માટે એ આપણા માટે તાજું થઈ જાય। ઈદે ગદીર માટે, ઈદે ગદીરને જિંદા રાખવા માટે, ઈદે ગદીરને વધારે ફેલાવવા માટે જે માસુમીન અલૈહિમુસલામ આપણને તાલીમ ફરમાવ્યા છે એમાંથી એક ચીજ છે, આ બધું યાદ રાખે મારા અઝીઝો, આ ચીજોને આપણે યાદ રાખી લઈએ જેથી ઈદે શબે ઈદે ગદીરથી લઈને ત્રણ દિવસ સુધી ઈદે ગદીરનું જશ્ન મનાવવાનું છે આપણે, અને 3 દિવસ સુધી ઈદે ગદીરનો સવાબ અલ્લાહ તઆલા અતા કરે છે। 3 દિવસ સુધી આપણે કોશિશ કરીએ કે સતત ઈદે ગદીર પર ફકત અને ફકત ચર્ચા કરે, દર્સ તકરીર બેઠક, આપણા શરીરમાં લિબાસ ગદીરી હોય, આપણા જબાનમાં જુમલા ગદીરી હોય, આપણી મુલાકાતમાં ચર્ચા ગદીરી હોય, આપણી કોશિશ હોવી જોઈએ। સૌથી પહેલી ચીજ આપણે કરવાની છે ઈદે ગદીર માટે, ઈદે ગદીરને ફેલાવવા માટે, એ છે જમાડવું, મોમીનને જમાડવું। તો ઈદે ગદીરમાં અગર કોઈ શખ્સ કોઈને જમાડે છે, કોઈ મોમીનને જમાડે છે, તો માસૂમ ફરમાવે છે કે એવું છે કે જાણે તેણે તમામ પૈગંબરોને અને સિદ્દીકીનને જમાડ્યા હોય। આપણું એક જમાડવું, આખરી પૈગંબર પણ એમાં સામેલ છે, સિદ્દીકીન મૌલા અલી બી સામેલ છે એમાં, જે સિદ્દીકીન જેનું લિસ્ટ હતા એમાં બી સિદ્દીકીનમાં છે આપણા। એવું છે કે જાણે તમામ અંબિયાને, તમામ અઈમા સિદ્દીકીન જે છે એને આપણે જમાડ્યું હોય એટલો સવાબ આપણને મુમિનને જમાડવામાં ગદીરમાં અલ્લાહ તઆલા અતા કરે છે। ઈદે ગદીરમાં રોઝો રાખવો બી મુસ્તાબ છે। હવે જેની પર કઝા છે એ કઝાની નિયત કરી લે જેથી એક કઝા બી અદા થઈ જાય અને રોઝાનો સવાબ બી મળી જાય। કેટલો સવાબ તમે વિચાર કરો કે કેટલો સવાબ, ઈદે ગદીરનો રોઝો બીજા મુસ્તાબ રોઝા કરતા વધારે ફઝીલત વાળો છે, જેમાં રિવાયતમાં છે કે અગર કોઈ ઈદે ગદીરના રોઝો રાખશે તો એવું છે કે જાણે એણે આખી જિંદગી રોઝા રાખ્યા હોય, એની જિંદગીનો એક દિવસ પણ રોઝા વગરનો નથી ગયો આ દુનિયામાં।
ઈદે ગદીર માગર રોજો રાખે છે તો આખી જિંદગી કન્ટિન્યુ જણે રોજે ઈ રોજેદાર છે બસ આખી જિંદગી માટે રોજેદાર બની ગયો જો ઈદે ગદીરમાં રોજો રાખે અચ્છા એટલું જ નહીં હા એના કરતા આગળ સાંભળો 1000 હજ યા 100 હજ જે રિવાયત 100 હજ રિવાયતમાં છે કે 100 હજનો સવાબ એને અલ્લાહ તઆલા અતા કરે છે 100 હજ 100 ઉમરા ઈદે ગદીરના રોજામાં 100 ઉમરાનો સવાબ અલ્લાહ તઆલા અતા કરે છે અને 60 વર્ષના ગુનાહોનો એનો કફારો બની જાય છે ઈદે ગદીરનો રોજો કેટલો સવાબ છે 100 હજ 100 ઉમરા 60 વર્ષના ગુનાહોનો કફારો અને આખી જિંદગી જાણે એ રોજેદાર છે એવો એને સવાબ અલ્લાહ તઆલા અતા કરે છે ઈદે ગદીરના રોજાના બદલામાં જી મારા અઝીઝ જો તમે આ એક મુસ્તહબ અમલ અંજામ આપો કેટલો ફાયદો કરે છે હવે એક હોય છે જમાડવું અને એમાં પણ અગર કોઈ રોજેદારને જમાડે તો એની ફઝીલત ઓર વધી જાય પછી એક તો આપણે આમનમ ભી અગર કોઈ બપોરના ભી જમાડે છે કારણ કે ઘણા લોકો રોજાદાર નથી હોતા ને ઘણા લોકો રોજા નથી રાખી શકતા ચલો આપણે એને બપોરના કંઈ જમાડ્યું આપણને સવાબ મળે છે પણ અગર કોઈ રોજેદારને ઇફતાર કરાવે તો એક રોજેદારને આપણે ખાલી ચર્ચા કરે એક રોજેદારને અગર કોઈ ઇફતાર કરાવરાવે ગદીરના દિવસે તો માસૂમ ફરમાવે છે કે એવું છે કે જાણે તેણે 1,00,000 મોમિનીનને જમાડ્યું હોય અલ્લાહુ અકબર આખી જિંદગી ગુજરી જાય તો આપણે 1,00,000 મોમિનને નહીં જમાડી શકશું 1,00,000 મોમિનને જમાડવું ક્યાં સહેલું છે મહિને ને અમુક મહિને માંડ માંડ એક જણ નસીબ થાય આપણને મહેમાન તરીકે જમાડવામાં ફક્ત ઈદે ગદીરમાં એકને રોજો ઇફતાર કરાવી દે એક મોમિનને એવું છે કે જાણે 1,00,000 મોમિન જે છે એને ઇફતાર કરાવે એને જમાડ્યા હોય આટલો અલ્લાહ તઆલા એને સવાબ ઇનાયત ફરમાવે છે મારા અઝીઝો આ ઈદે ગદીરની અહેમિયત તો જમાડવું ઈદે ગદીરને આપણે શું કરવાનું છે ઈદે ગદીરને રોશન કરવા માટે એક બધાને લોકોને જમાડવાનું બીજું મોમિનને ઇફતાર કરાવવું ત્રીજું રોજો રાખવો આ ત્રણ વસ્તુ થઈ ગઈ એક અમલ જે છે બયાન કરવામાં આવ્યો છે એ છે મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ પર સલવાત મોકલવી અલ્લાહુમ્મા સલ્લા અલા મોહમ્મદ વાલે મોહમ્મદ વાજિલ ફરજ ઈદે ગદીરમાં આમ દિવસો કરતાં આપણી કોશિશ હોવી જોઈએ કે સલવાત વધારે આપણે પડે એ મુસ્તહબ છે તાકીદ છે તમે જો આલે મોહમ્મદની ખુશનુદીમાં સલવાત જે છે હંમેશા સામેલ હોય છે આલે મોહમ્મદની ખુશનુદીમાં ગદીર સૌથી મોટી ખુશી છે તો સલવાતને આપણે જે છે વધારે અંજામ આપવાની છે બીજું સદકો આપો અગર કોઈ આમ દિવસોમાં સદકો આપે તો એનો સવાબ કેટલો અને ગદીરમાં સદકો આપે તો કેટલો રિવાયતોમાં છે કે અગર કોઈ 1 દિરહમ ગદીરના દિવસે સદકો આપે તો એવું છે કે એણે 1,00,000 દિરહમ સદકો અલ્લાહની રાહમાં આપ્યો હોય 1,00,000 દિરહમ એને 1 રૂપિયો 1,00,000 રૂપિયો થઈ જાય 1 યુરો 1,00,000 યુરો થઈ જાય 1 ફ્રાંક 1,00,000 ફ્રાંક થઈ જાય જેટલો આપે અગર કોઈ 5 આપે તો એ 5,00,000 બસ એના લાખ ગણી નાખવાના 1 ના બરાબર 1,00,000 અહીદે ગદીરમાં સદકાનો સવાબ છે 1,00,000 બરાબર જે છે સદકો એનો વધી જાય છે પછી ઈદે ગદીરમાં અલ્લાહ તાલા એટલો ખુશ છે કે અગર કોઈ મોમિનની મુલાકાત કરવા જાય ગદીર છે મારા મૌલાની વિલાયતનો દિવસ છે મારા મારા મોમિન ભાઈને મળવું છે મુલાકાત કરવા માટે વયો ગયો અલ્લાહ તાલા તેની કબરની અંદર 70 નૂર દાખિલ કરશે કેમ તો કે ગદીરમાં અલીની વિલાયતની ખુશીમાં એના મોમિનને મળવા ગયો હતો મુલાકાત કરવા ગયો 70 નૂર એ અંધારી કબરમાં 70 નૂર અને એની કબર વિશાળ થઈ જશે જે તંગ છે ને આપણે જે 2 ગજની જમીન જોઈએ છે ને ફક્ત અમુક મીટરની ઈ કબરમાં ઈ માણસને એટલી નાની નહીં લાગે કેમ કે ગદીરમાં મોમિનને ખુશી અલીની વિલાયતની ખુશીમાં મળ્યો હતો અલ્લાહની કબરને વિશાળ બનાવી દેશે એટલું જ નહીં બલકે ઈ મોમિનની મુલાકાત કરવા ગયો હતો ઝિયારત કરવા ગયો હતો ગદીરની ખુશીમાં તો હર રોજ તકરીબન 70,000 ફરિશ્તા કબરની અંદર એની ઝિયારત કરવા માટે આવે અને એને જન્નતની ખુશખબરી આપે છે એને હંમેશા એની કબરમાં આવ્યા કરશે મલાઈકા 70,000 મલાઈકા હંમેશા આવ્યા કરશે અને કહેશે તું અલીની વિલાયતની ખુશીમાં મોમિનને મળ્યો હતો એને મળવા 70,000 મલાઈકા આવીને તું બેહિશ્તી છો તું જન્નતી છો ખુશખબરી આપ્યા કરશે એને ઓલો મોમિન કબરમાં ખુશ થતો રહેશે આ થઈ ગયું મુલાકાત એના પછી અગર કોઈ
मोमिन ने जोईने खाली खुश थई जाय। एक मोमिन भाई सामे देखाई गयो अने बस ई के आ मारो मौला नो चाहवा वाळो छे, गदीरी छे। एने जोईने खाली हसी दे, मुस्कुराई दे। तो रिवायतो मां छे के अल्लाह कयामत मां एनी उपर रहमत नी नजर करशे। एटलुं ज नहीं, एनी 1000 हाजत पूरी करशे अल्लाह कयामत मां। खाली मोमिन ने जोईने एम खुश थयो तो के आ गदीरी छे, अली अलैहि सलाम नी विलायत वाळो छे। गदीर ना दिवसे खुश थई गयो। तो ई अल्लाह ताला एटलो खुश थाशे के इने 1000 हाजत पूरी करशे। अल्लाह ताला कयामत में इनी उपर रहमत नी नजर करशे अने कयामत में इने एक सफेद मोती नू मकान इने अल्लाह ता करशे अने अल्लाह ताला इना मोढ़ा ने नूरानी करशे। आ कयामत में खुदा तरफ थी तोहफो छे एवा माणस ने जे गदीर में मोमिन ने जोईने खुश थाय। हवे एना करता आगळ के अगर कोई शख्स सारा सारा लिबास पहेरे, बेहतरीन सजावे पोताने, पोताने खुशबूदार बनावे, नवा नवा लिबास पहेरे के गदीर नी खुशी छे, हुं पोताने सजावुं छुं, शणगारुं छुं, नवा लिबास पहेरुं छुं, खुशबू लगावे, अत्तर लगावे गदीर नी खुशीमां, तो मासूम फरमावे छे के जे कोई ईदे गदीर नी खुशहाली माटे ज़ीनत करे तो एना तमाम नाना मोटा गुनाह माफ थई जाय छे। अने अल्लाह केटलाय फरिश्ताओने मोकले छे कि जे बीजा वर्ष सुधी एनी माटे नेकीओ लगता रहे छे, एक आवता वर्ष सुधी एना माटे नेकी लगतो रहे छे कि आ गदीर मां पोताने सजाव्यो तो, अने एना दरज्जा बुलंद करे छे। अने जो ई वक्ते ई मरी जाय नी हालत मां, ई शहीद माणस छे। आम मौत नथी एनी, गदीर मां पोताने सजावीने शणगारीने मरी जाय, ई शहादत नी मौत मरे छे। अने बीजू ज़ियारत अमीरुल मोमिनीन जे पड़े पड़वानी छे, ईदे गदीरमां जरूर पड़े। अने जारे पण कोई मोमिन एकबीजानी मुलाकात करे तो आ रीतना कहे अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलना मिनल मुतमस्सिकीन बिविलायति अमीरिल मोमिनीन वल अइम्मा अलैहिमुस्सलाम। एकबीजा मोमिनीन ने मळे तो कहे कि अल्लाहनो शुक्र छे कि आपणने अली अलैहिस्सलाम अने एमना बीजा अइम्मानी विलायतथी जोड़ायेला राख्या छे। आ खुशी आपणने मळी छे, आ शरफ आपणने मळ्यो छे, आ फखर आपणने मळ्यो छे मारा अज़ीज़ो। इंशाल्लाह आपणे बधाए गदीरनी फूल तैयारी करशुं, गदीरमां शानो शौकतथी आपणे इंशाल्लाह आ जश्न मनावशुं। आपणा अइम्मा भी राजी थई जाय, खुदा भी राजी थई जाय, अने इंशाल्लाह कयामतमां गदीरीथी गदीरीनी शानमां आपणे बुलंद थई उठाववामां आवे। आपणने माबूद आपणने बधाईने आपणो शुमार गदीरीओमां फरमावे, मौला अली अलैहिस्सलामना विलायत ने कबूल करवा वाळाओमां फरमावे इंशाल्लाह। परवरदिगारा अमारी आकबत बखैर फरमावाने आज हालतमां आज विलायतनी साथे अमोने मौत नसीब फरमाओ, अमारा तमाम गुनाहोने माफ फरमाओ, तमाम मोमिनीनी परेशानीओ दूर फरमाओ, मकामात मुकद्दसातनी हिफाज़त फरमाओ, उलमाए किरामनी हिफाज़त फरमाओ, तमाम मरीज़ोने शिफा अता फरमाओ, कोरोनानी बीमारीमां जे मुबतला छे तेओने मुकम्मल शिफा इनायत फरमाओ अने आ बीमारीथी निजात अता फरमाओ। इमाम ज़मान अलैहिस्सलामना ज़ुहूरमां ताजील फरमाओ, इमामना नासिरो मददगारमां अमारो शुमार फरमाओ। रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।